નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનની ચૂંટણીના ધુંધુભી વાગી ચૂક્યા છે. આપ જાણો છો કે કેમિસ્ટ એટલે બહુ અત્યારે કોરોના મહામારીમાં જે લોકોએ જીવના જોખમે પોતાની એક ફરજ નિભાવી છે, એક પણ દિવસની રજા પાડ્યા વગર. આજે અમદાવાદની અંદર કેમિસ્ટ એસોસિએશનમાં ગૌરવ પેનલના નામથી એક મજબૂત પેનલ અહીંયા ચૂંટણી લડી રહી છે. આવો આજે મળીએ તેમના કેટલાક ઉમેદવારો, જેમાં પ્રમુખ પદના ઉમેદવાર છે આશુતોષભાઈ મહેતા, ઉપપ્રમુખમાં છે રાજેશભાઈ અખાણી, માનદ મંત્રીમાં છે કનુભાઈ પટેલ, અને આપણી સાથે એક આગેવાન કાર્યકર્તા જસુભાઈ પટેલ છે. આવો આપણે તેમને મળીએ અને તેમની આગામી રણનીતિ, કે તેઓ આ ચૂંટણી જીતશે તો આ એસોસિએશન માટે તેઓ શું કરવા માગે છે એના વિશે આપણે જાણીશું. નમસ્કાર જસુભાઈ, તમે ગૌરવ પેનલમાં બધા જ ઉમેદવારો જસુભાઈના નામની જે જે કરે છે, અને આજે આ ચૂંટણીમાં તમે આ પેનલમાંથી ઊભા છો, તમારી પેનલ જીતશે તો તમે શું કરવા માગો છો? આમ તો 89ની સાલથી એસોસિએશનના જુદા જુદા પોસ્ટમાંથી એક અમારી આ ગૌરવ પેનલ બનેલી છે. ગયા વર્ષે ખોટા ખોટા ભ્રષ્ટ મારી સામે આક્ષેપો કરી અને મારી ટીમમાં થી અમે 5 જણા છૂટાયા હતા. પરિવર્તનના નામે પેનલ ઊભી થયેલી અને આજે એમાંથી 2 ટુકડા થયા. વિકાસ પેનલનું નામ આપ્યું, પરંતુ 5 જણનો વિકાસ થયો અને મેમ્બરોનો વિનાશ થયો એવું મેમ્બરોને દેખાયું છે. કોરોનાની મહામારીના હિસાબે છેલ્લા 1 વર્ષથી ચૂંટણી લંબાઈ હતી. ઘણા બધા મેમ્બરોની ઈચ્છા હતી, કારણ કે કોરોનાની અંદર સંસ્થાને જરૂર હતી મેમ્બરોની, અને મેમ્બરોને જરૂર હતી સંસ્થાની. ત્યારે સંસ્થાના કેટલાક હોદ્દેદારો કોરોનાની મહામારીમાં જે સેવા મેમ્બરોએ આપેલી એને બિરદાવવાની જરૂર હતી, એની જગ્યાએ પોતપોતાના ધંધાના વિકાસમાં પડ્યા હતા. ઘણા બધા મેમ્બરોની મેં સેવા કરી. હું કર્મમાં માનું છું, અને મારા મેમ્બરો જે રીતે ડૉક્ટરો પીપીઈ કિટની અંદર એક યોદ્ધા તરીકે કામ કરતા હતા, અને મારા મેમ્બરો ખાલી એક માસ્ક ઉપર એક યોદ્ધા તરીકે કામ કરતા હતા. સતત ઘણી બધી ચેનલોની અંદર મેં ડિબેટો પણ કરી, અને મેમ્બરો જે રીતે યોદ્ધાનું કામ કરતા હતા એનું સ્વમાન મળે મારી ગૌરવ પેનલે અમદાવાદના 2700 મેમ્બરને એક ફ્રન્ટલાઇન લીડર તરીકે જે રીતે વોરિયર્સ તરીકેનું સન્માન કર્યું, મારી પેનલના મેમ્બરોનું સન્માન કરવાનો મોકો મળ્યો એટલે હું એ બાબતે ખૂબ ગર્વ અનુભવું છું. અને અમારી આ ટીમ અકબંધ ટીમ છે, એમની ટીમ 1 ની 2 થયેલી છે. આવનારા દિવસોમાં જે રીતે ગેરકાયદેસર ઓનલાઈન વેપાર દિવસે દિવસે વધતો જાય છે, ચેઇન સ્ટોર્સો વધતા જાય છે, એક તરફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિટેલ ક્ષેત્રમાં ના આવવું જોઈએ, જેના માટે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના ચૂંટાયેલા હોદ્દેદારોએ જે મેમ્બરોનો ધંધો બચે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ એ જ લોકો આવા લોકોના ધંધામાં માલ આપી સપ્લાય કરી અને એને પ્રોત્સાહન કરી રહ્યા હતા એ બધા જ મેમ્બરોને ખબર પડી ગઈ છે કે ખરેખર ચોર કોણ છે અને સૌકાર કોણ છે. મારા માટે ગમે તેવા આક્ષેપ કરતા હતા, મારા માટે સંસ્થા મહાન હતી, અને હું સંસ્થામાં નાનેથી મોટે થયેલો છું એટલે મને સંસ્થા માટેની વફાદારી હતી. નાનામાં નાના મેમ્બરને ક્યાં ને કેવી રીતે કામ આપવું. ભૂતકાળની અંદર નાર્કોટિકનો કાયદો આવ્યો તો પણ મિનિસ્ટરોને મળી, ઓલ ઇન્ડિયા સાથે રહી, સંગઠનની તાકાતથી 4 જ દિવસમાં કાયદામાં ફેરફાર લાવવામાં હું સક્ષમ બન્યો હતો. એનું ખરેખર સંગઠનને જ જતું હોય છે. તો આવનારા દિવસોમાં જે મેમ્બરને મોટામાં મોટું પ્રશ્ન છે, આજે જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર સર્વસંમતિ અને બહુમતી હતી ત્યારે 370ની કલમ હટી છે, એવી જ રીતે મારી પૂરી પેનલ આવશે તો જેમ 370ની કલમ ત્યાં હતી, જેમ ઓનલાઈનના સપ્લાયરો હોય, ચેઇન સ્ટોર્સના સપ્લાયરો હોય, એની સામે આ સંગઠનની તાકાતથી એ લોકોને માલ મળતો બંધ કરાવવાના હું સતત પ્રયત્ન કરીશ, અને નાના વેપારીના ધંધો વધે એ દિશામાં હું કામ કરવા તૈયાર છું. સંસ્થા મિત્રો, કોઈ પણ હોય, મંત્રી અને માનદ મંત્રીની પદ બહુ મહત્ત્વનું હોય છે. આ ગૌરવ પેનલમાં માનદ મંત્રીના પદ માટે જેઓ મેદાનમાં છે, આવો આપણે કનુભાઈ પટેલના વિચારો જાણીશું. કનુભાઈ, આ ગૌરવ પેનલમાં આપ વિજેતા થશો તો શું કરશો, ને થોડા ભૂતકાળ વિશે પણ માહિતી આપશો તો અમને ગમશે. હું આ સંસ્થામાં એક રિટેલર તરીકે છું. રિટેલર હોલસેલર બંને પણ એક આ બિઝનેસનો પાયો સમાન છે. ભૂતકાળમાં પણ જ્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ ગઈ ટર્મમાં હતો ત્યારે મેં આ જે ઓનલાઈન વિશે જે લોકો સપ્લાય કરે છે એના માટે મેં વિરોધ કરેલો, અને કહેલું કે ભાઈ જો અહીં જ બેઠેલા ઓનલાઈન સપ્લાય કરશે તો રિટેલરની શું દશા થશે. મેં એવી ચોખ્ખું એમ પણ કહેલું
કે ભાઈ જો આ જ રીતે ઓનલાઈન સપ્લાય આ જ બેઠેલા હોલસેલરો કરશે તો હું અહીંથી રાજીનામું આપી દઈશ. મેં ફક્ત 1.5 વર્ષ રહી રાજીનામું આપી દીધેલું મારી પોસ્ટ ઉપરથી. એ લોકોએ સ્વીકાર્યું ન સ્વીકાર્યું, પરંતુ મેં મારા સૈદ્ધાંતિક રીતે મેં આપી દીધેલું. હવે જો અમે જીતીશું તો દરેકને સાથે રાખી, કંપની છે, રિટેલર છે, હોલસેલર, દરેકને સાથે મળી કોઈ પણ પ્રશ્ન હલ કરીશું એવો પૂરો પ્રયત્ન કરીશું. કારણ કે એવું પણ નથી કે બાયકોટ હોલસેલરનો કરવાથી પણ કોઈ સોલ્યુશન આવે. બધા જ ચેનના માણસો છે, હોલસેલર હોય, રિટેલર હોય, સીએનડીએફ હોય કે કંપની હોય, બધા જ એકબીજા ઉપર એકબીજાના પૂરક છે. માટે દરેક સાથે સમજાવટ કરી સારી રીતે સમજી અને આગળ વધશું. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનની ગૌરવ પેનલમાં ઉપપ્રમુખના પદ માટે જેમણે ઉમેદવારી નોંધાવી છે એવા રાજેશભાઈ અખાણીને આપણે મળીશું, તેમના વિચારો જાણીશું. રાજેશભાઈ, કેટલા વર્ષથી તમે આ ક્ષેત્રમાં છો અને શું તમારું સ્વપ્નું છે આગળ આ ક્ષેત્રમાં કરવા માટે? અત્યારે ઓલરેડી હું 2002થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. સંસ્થાના દરેક નાના મોટા પદ ઉપર મેં જવાબદારી નિભાવેલી છે. છેલ્લી એક ટર્મ હું થોડા વોટ માટે હારી ગયો હતો અને એ પછી જે સંસ્થાના મેમ્બરોને પડતી તકલીફો, એક્સપાયરીમાં બેફામ પૈસા કપાતા હતા, રિટેલરોનું કોઈ જગ્યાએ કાંઈ નામ નહોતું સંભળાતું, સંસ્થાની અવદશા કરીને મૂકેલી હતી, નાના નાના વેપારીઓના ઘણા બધા પ્રશ્નો હતા. બરાબર છે, દરેકના અલગ અલગ જગ્યાથી ફોનો આવતા હતા. બરાબર છે, ડિપાર્ટમેન્ટ લેવલે પરેશાની હતી, કંપનીઓ લેવલે પરેશાની હતી, રિટેલરોના પૈસા જે એક્સપાયરીમાં કપાતા હતા. એ દરેક મુદ્દે હું કામ કરવા સંસ્થામાં જોડાયો છું અને દરેક મુદ્દે કામ કરવાની બાંહેધરી આપું છું. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ અહીં આપણી સાથે છે, તેમના વિચારો આપણે જાણીશું. મોન્ટુભાઈ, તમારું ખૂબ સ્વાગત છે. આ ચૂંટણીની બાબતમાં, ગૌરવ પેનલની બાબતમાં, વર્તમાન પરિસ્થિતિની બાબતમાં તમે શું કહેવા માગો છો? જી, તોફાની તાંડવ ન્યૂઝ ચેનલ, તમે જે અમારા રિટેલર કે હોલસેલર કે ફાર્મા બિઝનેસ સાથે સંકળાયેલા સુધી જે મુદ્દો આજે તમે રિપ્રેઝેન્ટ કરવા, એના માટે આભાર. ને ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં મારી પ્રમુખ તરીકેની જવાબદારી છે, છતાં પણ જે ગૌરવ પેનલ એટલે કેમિસ્ટ અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનનું જે ઇલેક્શન છે એમાં હું હોલસેલ કારોબારીમાં એક સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. એ એટલા માટે નોંધાવી છે કે જે દવા બજાર એટલે વર્ષો જૂનું જે અંગ્રેજો વખતથી ચાલતું આવતું જે એસોસિએશન છે એમાં જે વર્ષોથી બહુ તકલીફો પડતી હોય, તમને ખ્યાલ હશે કે દર વર્ષે ડ્રગ એન્ડ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરના નવા નિયમો આવતા હોય છે, GST નવા નિયમો આવતા છે. અત્યારે ઓનલાઈન ફાર્મસીનો એક બહુ મોટો પ્રશ્ન છે, એમાં પણ આપણે રજૂઆત કરેલી છે. હજુ પણ નવો એક DPCO આવવાની તૈયારી છે, તો એના માટે સંસ્થાના સભ્યો અને સંસ્થાના મેમ્બરોને સાથે રાખીને સરકાર સમક્ષ સારી રીતે રજૂઆત કરી શકીએ અને સંસ્થાનો જે માર્જિન છે, જે રિટેલરનો માર્જિન છે, હોલસેલરનો માર્જિન છે, એ આપણે સાચવી રાખીએ, એના માટે આપણે એક સંસ્થામાં એક ગૌરવ પેનલમાં મેં ઉમેદવારી નોંધાવી છે. અને 100% મને ખાતરી છે કે જો આપણે આ સાથે મળીને કામ કરીશું, કાઉન્સિલ અને એસોસિએશન, જે ગેપ વર્ષોથી ચાલતો આવે છે એ મારે ક્યાંક ને ક્યાંક ઓછો કરવો છે. અને જે સંસ્થાના મેમ્બરોના ફાર્માસિસ્ટના નામે જે તકલીફ પડી રહી છે ને અધિકારીઓ બેફામ પૈસા ઉઘરાવી રહ્યા છે, એ પણ અમુક સંસ્થાના મેમ્બરો છે કે જે જૂની બોડીમાં પણ હતા, અગાઉ પણ હતા, કે જે તે એરિયા વાઇઝ ડ્રગ ઇન્સ્પેક્ટરને થોડી માહિતી આપે અને જાતે ને જાતે તોડ કરાવે, એવા મેમ્બરોને પણ ખુલ્લા પાડવા છે. અને એ બધા જ લોકો સામે હું કાર્યવાહી પણ કરવા તૈયાર છું. એટલે કોઈપણ ફાર્માસિસ્ટના નામે કોઈ ગેરકાયદેસર રીતે પૈસા ના ઉઘરાવે, કરપ્શન ઓછું થાય, અને જે હોલસેલર કે જે રિટેલરને પણ ડરાવે છે, ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓના નામે ડરાવીને ધમકાવે છે, તો આ બધા લોકોને ખુલ્લા પાડવા માટે ગૌરવ પેનલ માં મેં ઉમેદવારી નોંધાવી છે. મને ખાતરી છે કે અમારી પેનલ બહુ જંગી મહુમતીથી જીતશે અને સારું કામ અમે કરી બતાવીશું. ભવિષ્યમાં પણ સામેલાવાળા ઉમેદવારો દેખાશે નહીં એવી પણ ખાતરી આપું છું. થેન્ક યુ. અત્યારે અમદાવાદના નગરસેઠના મંડળમાં આવેલા દવા બજારમાં દરેકને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ હવે પછીના વિડીયોમાં જોઈ શકશો કે ઢોલ નગારા સાથે અહીંયા મતદારો આ પેનલનું આવકારવા અને સત્કારવા માટે તૈયાર છે. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.